હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવીશું. મિક્સ ફ્રૂટ શ્રીખંડ એકદમ ઇઝી છે, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. અને એની ખાસ વાત એ છે કે આજે મેં એવી રીતે શ્રીખંડ બનાવ્યો છે કે જે અત્યારે મેં દહીં છે એ નિતારીને રાખ્યું છે. અને આ દહીં નિતારવા માટે મેં લગભગ 3-4 કલાકનો જ સમય લીધેલો છે, એટલે કે આખી રાત ઓવરનાઇટ મેં આ દહીંને નથી રાખી મૂક્યું. અને એના માટે મેં ઉપયોગમાં લીધો છે આજે અમૂલનું મસ્તી દહીં. એ દહીં થોડું વધારે ઘટ્ટ હોય છે, એટલે તમારે જ્યારે ઇન્સ્ટન્ટ શ્રીખંડ બનાવવું હોય તો તમે આ દહીંનો ઉપયોગ કરી શકો છો. અને જુઓ, તમે જોઈ શકો છો કે જે છે, જે આપણે મસ્કો તૈયાર કર્યો છે, એકદમ સરસ અને એકદમ કડક એવો મસ્કો તૈયાર થઈ ગયો છે. દેખાય છે ને કે એકદમ ચકતા પડતો મસ્કો તૈયાર થઈ ગયો છે. તો હવે આ રીતે બધું જ પાણી નીતરી ગયું છે. અને આ જુઓ, તમે જોઈ શકો છો કે વધારાનું બધું જ પાણી નીતરી ગયું છે અને મસ્કો સરસ તૈયાર થઈ ગયો છે. હવે એમાંથી આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ તૈયાર કરી લઈએ. આજે આપણે મિક્સ ફ્રૂટ શ્રીખંડ બનાવી રહ્યા છીએ, એકદમ અલગ રીતે બનાવીશું. જો દહીંનો મસ્કો તો આપણે તૈયાર કરી લીધો, હવે આપણે જે મિક્સ ફ્રૂટની જે ફ્લેવર આપવી છે એના માટે મેં મિક્સ ફ્રૂટ જામ લીધેલો છે. અત્યારે 2 ટેબલસ્પૂન મિક્સ ફ્રૂટ જામ લઈશું. આનો સ્વાદ એકદમ અલગ અને બહુ જ સરસ લાગે છે. તમે ક્યારે પણ આવી રીતે મિક્સ ફ્રૂટ શ્રીખંડ નહીં બનાવ્યું હોય. અને એની સાથે આપણે 1 ટેબલસ્પૂન ખાંડ લઈશું. આમાં ખાંડ ખૂબ ઓછા પ્રમાણમાં જાય છે, કારણ કે આપણે જે આ જામ લીધું છે એ જામ પણ સ્વીટ એકદમ મીઠો જ હોય છે, એટલા માટે આપણે 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી લઈશું. અને આ બંને વસ્તુ છે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે, એકદમ પ્રોપરલી મિક્સ કરી લેવાની છે. જો આ રીતે તમારે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જામ અને ખાંડ આ બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમ કરવાના કારણે તમારું જે શ્રીખંડ છે એનો કલર અને એનો સ્વાદ બંને બહુ જ સરસ આવશે. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મિશ્રણ તૈયાર થયું ને, એમાંથી 1 ચમચી જેટલું મિશ્રણ હું લઈ લઈશ, ઉપર ગાર્નિશિંગમાં આપણે લઈ લઈશું. હવે એની અંદર આપણે જે તૈયાર કરેલો મસ્કો છે એ ઉમેરી લેવાનું છે. આ જે મસ્કો મેં તૈયાર કરીને રાખ્યો હતો એ ઉમેરી લઈશ. અત્યારે નવરાત્રિના વ્રત ચાલી રહ્યા છે, તો તમે ઈચ્છો તો આ શ્રીખંડ ઘરે પણ બહુ જ ઇઝીલી બનાવી શકો છો. અને એની સાથે 1 ટેબલસ્પૂન મલાઈ ઉમેરી લઈશું, જેના કારણે એકદમ સરસ ક્રીમીનેસ આવી જશે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો હવે આ મિક્સ ફ્રૂટ શ્રીખંડનો જે કલર છે એ બારે મિક્સ ફ્રૂટ શ્રીખંડ મળે છે એના જેવો જ લાગે છે કે નહીં તમને, છે ને? હવે એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લઈશું. શ્રીખંડને મેં સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે આ જે શ્રીખંડ છે એના મિશ્રણને આપણે ગાળી લઈશું. ઘણા લોકો એમને ઉપયોગમાં લેતા હોય છે, ઘણા લોકો એને ગાળીને ઉપયોગમાં લેતા હોય છે. તો અત્યારે આપણે એને ગાળીને ઉપયોગમાં લઈએ છીએ. ગાળીને ઉપયોગમાં લેવાના કારણે એનું ટેક્સચર છે, એનો ટેસ્ટ છે, એકદમ સરસ આવી જશે. તો આપણે એને ગાળી લઈશું. મારી પાસે આવી મેં ગળણી લીધેલી છે, એ ગળણીમાં હું આજે શ્રીખંડ છે એ ઉમેરી લઈશ. અને આ જે શ્રીખંડ છે ને એ જ્યારે તમે એને ફ્રીઝમાં સ્ટોર કરવા રાખશો અને પછી જ્યારે ખાશો ને ત્યારે એ એકદમ ઘટ્ટ પણ લાગશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગશે. અને અત્યારે મેં જે દહીં છે એ 500 ગ્રામ જેટલું દહીં લીધેલું હતું અને એની અંદરથી મસ્કો જે તૈયાર કર્યો એ લગભગ 250 ગ્રામ જેટલો તૈયાર થયો છે, કારણ કે આપણે એને ઓવરનાઇટ નથી રાખ્યું. અને જો ઘરનું દહીં હોય તો મસ્કો થોડો ઓછો તૈયાર થતો હોય છે, જ્યારે આ મેં બહારનું દહીં લીધેલું છે એટલે મસ્કો વધારે તૈયાર થતો હોય છે. જો આ રીતે એને ગાળી લેવાનું છે. અને આમ કરવાથી વધારાની ખાંડ છે એ પણ સરસ રીતે ઓગળી જશે, મલાઈ આપણે ઉમેરી છે એ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. અને જે એકદમ સ્મૂધ જે ટેક્સચર આપણે જોઈએ ને શ્રીખંડનું, જે આમ મોઢામાં મૂકતા જ આમ ઓગળી જાય એવું જે ટેક્સચર જોઈએ એ ટેક્સચર આપણે આ પ્રોસેસ કરવાથી મળે છે.
एकदम सरस एनो कलर आवी गयो छे। स्ट्रॉबेरी श्रीखंड बनाव्यो होय ने एटलो सरस कलर छे। मिक्स फ्रूट श्रीखंड नो जे कलर आवतो होय छे बारे मार्केटमां एना जेवो ज एनो कलर आवी गयो छे। अने आ कलर जे आपणे आव्यो छे ए सेना कारणे आव्यो छे, आपणे मिक्स फ्रूट जाम उमेर्युं छे। અને આ એક એકદમ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે તમે ક્યારે પણ વાપર્યો નહીં હોય। જો એકદમ સરસ જે શ્રીખંડ છે એની મિશ્રણ તૈયાર થઈ ગયું છે। શ્રીખંડનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। હવે એની અંદર આપણે ફ્રૂટ્સ ઉમેરી લઈશું। તો એમાં અત્યારે હું ગ્રીન ગ્રેપ ઉમેરી રહી છું। બ્લેક ગ્રેપ પણ ઉમેરી શકો છો અને ગ્રીન ગ્રેપ પણ ઉમેરી શકો છો। તો લીલી દ્રાક્ષ મેં ઉમેરી છે, એની સાથે દાડમના દાણા ઉમેરી લઈશ અને એપલ ઉમેરી લઈશ। તમને ઈચ્છા પ્રમાણે તમે એની અંદર બધા જ ફ્રૂટ ઉમેરી શકો છો। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। જો એકદમ સરસ મઠ્ઠો તૈયાર થઈ ગયો છે ને, મિક્સ ફ્રૂટનો મઠ્ઠો પણ કહી શકો, મિક્સ ફ્રૂટનું શ્રીખંડ પણ કહી શકો। અને આને હવે તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખશો એટલે એ જે છે એકદમ સરસ ઘટ્ટ થઈ જશે। થોડી ચોકલેટ ચિપ્સ પણ આપણે ઉપરથી લઈશું। તો મિક્સ ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે, એને ફ્રીઝમાં એકદમ ઠંડુ કરવા રાખી દઈએ અને પછી આપણે એને સર્વ કરી લઈશું। એકદમ ઝડપથી તૈયાર થઈ જાય એવો મિક્સ ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ। અને આ શ્રીખંડની ખાસ વાત એ છે કે એનો જે કલર છે એ, અને એ કેવી રીતે આવ્યો એ આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યું છે અને એ છે મિક્સ ફ્રૂટ જામ। અને એના કારણે આ શ્રીખંડનો સ્વાદ અને કલર અને ટેક્સચર બધું જ અલગ આવે છે। બહુ જ મસ્ત શ્રીખંડ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ગાર્નિશ કરી લઈશું। દાડમના દાણા લઈશું, થોડી દ્રાક્ષ ઉમેરી લઈશું, ચોકલેટ ચિપ્સ ઉમેરી લઈશું, કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને। અને હવે ઉપર આપણે જે રાખ્યું હતું એનાથી ગાર્નિશ કરી લઈશું। તો મસ્ત મજાનું શ્રીખંડ, ફ્રૂટ શ્રીખંડ તૈયાર છે, જે તમે બહારથી લાવતા હો છો એ હવે બહારથી લાવવાની જરૂર નથી। અને આ શ્રીખંડની ખાસ વાત કે 4-5 કલાકમાં પણ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે। તો આવી જ નવી વાનગીઓ સાથે, ઇન્સ્ટન્ટ વાનગીઓ સાથે મળતા રહીશું ત્યાં સુધી બાય બાય।